નમસ્કાર સાથી મિત્રો, સાથી મિત્રો, પ્રકરણ નંબર 2 એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના એન્ડ તરફ લાસ્ટ તમારું પ્રકરણ સ્વાધ્યાય ચાલી રહ્યું છે અને એમાંય નાના ટચુકડા થોડા થોડા પ્રશ્નો બાકી છે એમને લઈએ, ત્યારબાદ થોડુંક તમારું લેવલ વધારવા માટે, લેવલઅપ માટે થોડાક પ્રશ્નો જોશું. તો આજના દિવસે મહત્તમ પ્રાય એવી કરશું કે તમારું પ્રકરણ નંબર 2 પૂર્ણાહુતિ તરફ જાય. ડન, તો કરીએ સ્ટાર્ટ. વધારાનો સમય નહીં બગાડતા પ્રશ્ન નંબર જ્યાંથી બાકી છે ત્યાં જ, એટલે કે તમારા પ્રકરણ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14મો. આવી રીતે છે કે આ સમીકરણનો ઉકેલ મેળવો, એટલે વળી શું એક્સની કિંમત મેળવવાની વાત કરી રહ્યા છે. પણ મિત્ર, અહીંયા તમારે એ જોવાનું થાય છે કે આ જે વસ્તુ છે ને, આ મરી મસાલાવાળી વસ્તુ, એમાં કંઈક તમને દેખાતું હોવું જોઈએ. સાહેબ, એ કેમ ખબર પડે? મિત્ર, આ બે તો તમે અહીંયા લ્યો, 2 ટાઈમ્સ લખો, આ બધી લાંબી પ્રોસેસ છે. એને હું શોર્ટમાં કંઈક બનાવવા માગું તો જોજો શું કરું છું ને. એ ખાસ અહીંયા ધ્યાન, ડન. રકમ તમારી છે 10 ઇન્વર્સ 1 માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ, બરાબર સામેની બાજુ છે 1/2 10 ઇન્વર્સ અને એક્સ. એક્સની કિંમત ધન લેવાની છે એવું એ લોકો કહી રહ્યા છે, એ જે હોય તે. ડન, ઓકે. તો આમના માટે છે ને, મારે તમને જે માહિતી આપવી છે ને, એ તમારા મગજમાં આ વસ્તુ સ્પાર્ક થવી જોઈએ બાળકો, સ્પાર્ક થવી જ જોઈએ. શું ખબર છે? આ 1, આ માઇનસ, આ એક્સ, આ છેદમાં 1 પ્લસ, અને 1 ઇન્ટુ એક્સ ના લખાય. કેમ સાહેબ ના લખાય? લખાય જ ને, 1 ઇન્ટુ એક્સ એટલે એક્સ સામેની બાજુ, એમનું એમ રાખો, 1/2 અને 10 ઇન્વર્સ અને એક્સ. ચાલો અહીંયા સુધી પરફેક્ટ. આ સૂત્ર છે કોનું? 10 ઇન્વર્સ x માઇનસ y ના છેદમાં 1 પ્લસ x y નું. લખીએ ને, એની જ કિંમત તો ખાસ વધારવાની છે. તો આ સૂત્ર કોનું થાય? તો મિત્ર, આ સૂત્ર થાય 10 ઇન્વર્સ x માઇનસ 10 ઇન્વર્સ અને y. y એટલે અહીંયા તો x જ છે, બરાબર સામેની બાજુ ભયલા, એમનું એમ, 1/2 અને 10 ઇન્વર્સ અને x. ચાલો અહીંયા સુધી પણ પરફેક્ટ. હવે જુઓ, આ વસ્તુ નેગેટિવ છે, સામેની બાજુ જશે તો પોઝિટિવ બની જશે, એટલે કે ઋણ છે એ ધન થઈ જશે. ઓકે, તો સામેની બાજુ મોકલો. આ સાઈડ વધે 10 ઇન્વર્સ અને 1, એમાંય ભાઈ 1 ને તો 10π/4 કહેવાય, એ બી પરફેક્ટ. મોકલો સામે, તો આ સાઈડ આવે 1/2 10 ઇન્વર્સ x + 10 ઇન્વર્સ અને x. ચાલો અહીંયા સુધી પણ કમ્પ્લીટ. હવે આમના માટે વિચારી શકો, આમના માટે શું? જો પાઈ બાય ફોર તમારે આન્સર જોતો હોય તો આ બેને કેન્સલ કરવા પડે, એ બે તો જ કેન્સલ થાય જો તમારો ખૂણો -90 થી 90 ના વિસ્તારમાં હોય. જોઈ લ્યો, તો આ ભાઈ -90 થી 90 ના વિસ્તારમાં આવે? અરે સાહેબ, કેમ ના આવે, પરફેક્ટ આવે. તો આ બે ભાઈઓ ગુજરી જશે, ઉડી જશે, તમારો આન્સર આવે π/4. હવે આમાંથી તમે શું વિચારી શકો? ભાઈલા, 10 ઇન્વર્સ x ને કોમન લઈ શકો, લઈ લ્યો 10 ઇન્વર્સ x કોમન. ચાલો 10 ઇન્વર્સ x કોમન, કાઉસમાં વધે, પહેલામાં 1/2, કારણ કે આ ગબ્બર બાર છે, 1/2 આ ગબ્બર બાર છે, તો ત્યાં વધે 1. હવે શું? π/4 એઝ ઇટ ઇઝ, બરાબર. આ 1 + 1/2 નો લસા મારે 12મા વાળાને શીખવાડવો ના પડે, 3/2. તો અહીંયા લખી નાખું 3/2, અને આ સાઈડ આવે 10 ઇન્વર્સ અને એક્સ. ઓકે મિત્રો, હવે જુઓ, મારે 10 ઇન્વર્સ x જોઈએ છે, તો આ બેને અહીંયા અંશમાં લઈ લ્યો, તો 2 ગુણ્યા π / 4 ગુણ્યા 3, આ 4 અને ગુણ્યા 3 અહીંયા આવશે, બરાબર. ત્યાં શું વધે ભાઈલા? 10 ઇન્વર્સ અને એક્સ વધે, યસ. છેદ ઉડાડતા ફાવે છે ને મારા ખ્યાલથી. ઓકે, 2 ગુણ્યા 2 = 4 થાય, યસ. 3 × 2 = 32, તો 6 લખી નાખો ભાઈલા. π/6 બરાબર 10 ઇન્વર્સ અને એક્સ થશે. તો આમના ઉપરથી હવે તમારો એક્સ મળે, 10 આ બાજુ આવે, એટલે 10π/6 બરાબર એક્સ. હવે 10π/6 ની કિંમત થોડી મારે છોકરાઓને પૂછવી પડે, એનો આન્સર હોય 1/√3, ને આ તમારો આન્સર છે. તો આ પ્રશ્ન પૂરો સાહેબ? આન્સર આવી ગયો? નહીં ભાઈલા, નહીં. કેમ નહીં? આ વસ્તુની ચકાસણી તમારે કરવી પડે કે એ આન્સર પરફેક્ટ છે, બંધ બેસે છે કે નહીં, એની ચકાસણી ફરજિયાત કરવી પડે. કારણ કે એક્સ તમે મેળવો છે એ ધનય છે, પણ ચકાસવો જરૂરી છે. ઓકે, ચકાસણી તરફ જઈએ.
કોની ચકાસણી ચાલી રહી છે? એક્સ બરાબર 1/√3 ની. ચાલો ડાબી બાજુ મૂકો 1/√3, તો આર યુ ડાબી બાજુ એલ એચ એસ ટેન ઇન્વર્સ, જ્યાં 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 એક્સ છે ત્યાં 1 - 1/√3 ના છેદમાં 1 + 1/√3. ચાલો પરફેક્ટ સર, ડન છે, આગળ વધારીએ આમને. ઓકે, તો ટેન ઇન્વર્સ અહીંયા આવે √3 - 1 ના છેદમાં √3 + 1, √3 નો લસા ઉડી જશે. ડન. હવે અહીંયા અંદર કરણી લ્યો, અંદર કરણી લ્યો એટલે હું સીધું લખું ને, લખું જુઓ √3 - 1 ના છેદમાં √3 + 1 ની કરણી √3 + 1/√3 + 1, કારણ કે એને પાછું ઉડાડી દેશો, આવું ટ્રાય ના કરતા હો કે આ બે ઉડી જાય તો પાછું આ જ વધશે, તો કંઈ કામનું નથી ને. કરણી લીધી એટલે ગુણાકાર કરો, ગુણાકાર કરો. કરણી સાચી છે કે ખોટી તમે મને એકવાર જણાવો ફટાફટ, બોલો કરણી સાચી કે ખોટી? સાહેબ કરણી છે એ રૂટ નીચે હોય એનાથી અલગ વસ્તુ લેવાની હોય, એટલે હું ભૂલ કરું એટલે તમારે ભૂલ કરવું એવું જરૂરી નથી. એટલે ખાસ કરણી મારી ખોટી લીધી છે, શું કરણી સાચી થાય બોલો? તો જ્યાં તમારે જો અહીંયા પ્લસ હોય તો અહીંયા તમારે ફરજિયાત પણે માઇનસ લેવું જ પડે, એટલે તમારો આન્સર આવે √3 - 1 અને √3 - 1. ચાલો ડન છે, આવી રીતે લખવાનું થશે, આ ના બોલતા. હવે તમારે ગુણાકાર કરો, તો √3 + 1 √3 - 1, √3 + 1 √3 - 1 નો ગુણાકાર એ પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, 3 - 1 એટલે 2 આવે. આ તો ધોરણ 10 ની વાત થઈ એટલે હું સીધું સાઈડમાં ના લખતા સીધું લખી નાખું છું કે ટેન ઇન્વર્સ નીચે મળે 2. અંશમાં જુઓ √3 - 1 × √3 - 1 √3 - 1 × √3 - 1 √3 - 1 નો સ્ક્વેર, તો પાછું 10 વહી જઈએ પહેલા √3 - 1 નો સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ 2ab + b² હવે √3 નો વર્ગ કેટલો થાય? 3 થાય ને, લખી નાખો 3 માઇનસ 2√3 અને પ્લસ 1, 3 × 1 = 3 અને 1 સરવાળો તો આવડે ને 3 અને 1 નો, 4 કે 5? 4 ને, તો 4 - 2√3. ચાલો આ તમારો આન્સર આવે અંશનો 4 - 2√3. શું આ બેનો ગુણાકાર અહીંયા રહ્યો, આ બેની વસ્તુને અહીંયા લખીશ અને બંનેનો આન્સર. હવે આગળ વધીએ આમાં, અંશમાંથી કંઈ કોમન દેખાય છે? દેખાય છે, જુઓ છીએ. હા દેખાય સાહેબ, અંશમાં 2 ઘડિયામાં 2 આવે ને 4 આવે, તો અંશમાંથી વીરા 2 કોમન, આમાંથી 2 ખેંચો 12, 2 × 1 = 2, 2 × 4 એટલે 2 વધે, 2 × 2 = 4. અહીંયાથી 2 લઈ લ્યો, તો આ 2 તો 12 છે, તો અંદર વધે √3 અને છેદમાં 2, આ 2 ગુજરી જશે, કેન્સલ થઈ જશે. હવે શું આન્સર આવ્યો? તો આન્સર આવ્યો ટેન ઇન્વર્સ અને 2 - √3. હવે 2 - √3 તમારા ખ્યાલથી ધોરણ 11 સાહેબે તમને સરસ મજાનું પરફેક્ટલી કીધું હોય કે 2 - √3 છે એ 10 15 નો ખૂણો છે. કેટલાનો ખૂણો છે? 10 15 નો. તો આ થાય 10 15 °. હવે 15 °, એ તમારો આન્સર આપે એટલે 15 °, તમારો આન્સર કેમ પહેલા? તો કે 15 °, છે ને, -90 થી +90 બિરાજે છે, આવે છે, એના વિસ્તારમાં છે. આ તમારી ડાબી બાજુનો આન્સર લાવ્યો ખાલી હું, તો કોણ બાકી છે? મિસ્ટર જમણી બાજુ. ચાલો તો એ લખી હવે RHS જબા 1/2 ટેન ઇન્વર્સ અને એક્સ. એક્સ એટલે વળી શું છે પહેલા? એક્સ એટલે બીજું કાંઈ નહીં, 1/√3 છે, મૂકી દો ત્યાં 1/√3, તો 1/2 ટેન ઇન્વર્સ 1/√3. હવે 1/√3 કેટલાના ખૂણે થાય સાહેબ? એવું થોડું પૂછવું પડે, આ તો 10 ત્રિકોણમિતિના પ્રશ્નો અમને પૂછો છો. તો 1/2 ટેન ઇન્વર્સ 10 30 નો ખૂણો એટલે કે 10π/6 નો ખૂણો 1/√3 થાય ધોરણ 10. શું ભાઈ? અચ્છા 1/√3 બરાબર 10π/6. મેં ખાલી કિંમત પધરાવેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. ડન. આ બે ભાઈઓને કેન્સલ થવું છે, તો પાછો અહીંયા જે રેન્જ ચેક કરી હતી એ જ રેન્જ અહીંયા. શું? π/6 નામનો ખૂણો -90 થી +90 જોઈએ. હવે -90 થી +90 π/6 એટલે 30. -90 થી +90 વચ્ચે 30 આવે સાહેબ? હું કોમેડી કરો છું, આવે જ. ડન ને. તો તમારો આન્સર આ બે કેન્સલ, 1/2 અને અહીંયાનો આન્સર આખાનો ભેગો થઈને π/6. ગુણાકાર કરાવજો 1 × π. શું વાત કરો છો સાહેબ? π 2 × 6, 2 × 6 મારા ખ્યાલથી તો 26 બરાબર ને, નહીં તો
બાર લખી નાખું ને ભાગ્યા બાર. જુઓ બે પ્રત્યક્ષપણે હાજર થઈ જાય છે. આમાંય તમારે પાઈ બાય ટ્વેલ્વ, પાઈ બાય ટ્વેલ્વ 15 ને તમે રેડિયનમાં ફેરવો, 15 અંશ તમારો આન્સર હતો ને, તો 15 ગુણ્યા પાઈ બાય 180, તો પાઈ બાય અહીંયા જુઓ તો 180 ને આવું લખી શકું હું. તમે જોજો કેલ્ક્યુલેટર તમારે માલ લેવું, 15 × 12 એ તમારે માલ લેવાનું છે. 15 × 12 કરો 180 જ થશે પહેલાં. તો 15 15 કેન્સલ, પાઈ બાય 12 બંને પરફેક્ટ મેચ થઈ જાય છે, બંને પરફેક્ટ મેચ થઈ જાય છે. તો તમારો આન્સર છે x બરાબર 1/√3. આ રીતે આખી ચકાસણી ભૂલશો નહીં. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ કયો પ્રશ્ન પસંદ કર્યો તો મિત્ર આ 14મો. નેક્સ્ટ આગળ વધીએ અને 15માં ને ઉપાડીએ. તમારા પ્રકીર્ણ સ્વાધ્યાય નંબર 2 નો પ્રશ્ન નંબર 15મો છે. ચાલો ડન. અચ્છા એમસીક્યુમાં પધારી ગયા છે. ટ્રાય કરો જી તમે પહેલા કઈ રીતે મારાથી વધારે ઝડપથી કરી શકો છો. પણ એ પહેલા રકમ જોઈને સીધો આમ સ્પાર્ક થવો જોઈએ. શું? જ્યારે 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 અંદર ઇન્વર્સ આવે ને એને આલ્ફા બીટા ગેમા થીટા ધારી લેવો, કોઈ પણ એક વસ્તુ ધારી લેવી. ચાલો ડન. અંદર ઇન્વર્સ છે, જોઈ શકો છો. પ્રશ્નને આગળ વધારીએ કે સાઈન અંદર ઇન્વર્સ છે ને એને આપણે ખાસ સ્પેશિયલ મહેમાન તરીકે રાખવાનો છે. ટેન ઇન્વર્સ અને એક્સ આવી રીતે છે. ડન. તો હવે તમે શું કીધું? અંદર ઇન્વર્સ આવે ને એને તમારે આલ્ફા ધારી લેવાનું. ચાલો આલ્ફા બરાબર ટેન ઇન્વર્સ અને એક્સ. તો આના ઉપરથી ટેન આ બાજુ આવે તો ટેન આલ્ફાની કિંમત તમને મળી જાય એક્સ. પણ આવું જ્યારે મળે ત્યારે મિસ્ટર પાયથાને તો કેમ ભૂલાય કા, બરાબર ને? લખી નાખો મિસ્ટર પાયથાગોરસ. તો એ શું કહે છે? તો અહીંયા જો ખૂણો તમારો આલ્ફા હોય, આ 90 હોય, આ એબીસી હોય, તો ટેનનું સૂત્ર વિરા, ટેનનું સૂત્ર ધોરણ 10 ધોરણ 9 જે કયો હોય, ટેન એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ ના છેદમાં કંઈ નથી એટલે 1 લખી નાખું, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આનો આન્સર 12માં વાળાને થોડું પૂછવાનું હોય, એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ 1 જે લખો તે. ચાલો ડન, મુકાવો કિંમત વિરા. તો અહીંયા તમારો આન્સર આવે સાઈન, આ મિસ્ટરને શું નામ આપ્યું છે? ટેન ઇનવર્સ એક્સ ને. ડન. આલ્ફા. તમારે મને સાઈન આલ્ફાની કિંમત કહેવાની છે. પણ સાહેબ ક્યાંથી મળે? આમાંથી મળે. સાઈનનું સૂત્ર શું? ધોરણ 10માં જ વધારો. સામેની બાજુના છેદમાં કર્ણ દેવતા. સામેની બાજુ જુઓ તો કોણ છે અને કર્ણ કોણ છે? તો આન્સર લખી નાખો એક્સના છેદમાં રૂટ, કર્ણ કોણ છે? 1 પ્લસ એક્સ સ્ક્વેર. જે ઓપ્શન હોય એ આપણે શું કામ છે? તમારો આન્સર તમારી સમક્ષ આજે. ડન. તો આ એમનો પ્રશ્ન થઈ ગયો. તમારે ઓપ્શન તમારી રીતે ચેક કરી લેવાના રહેશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 16મો પ્રશ્ન સિલેક્ટ કરીએ બાળકો. પ્રશ્ન નંબર 16. ઓકે, છે કે નહીં? નહીતર હોમવર્ક. અરે છે છે છે, કેમ નથી સાહેબ, હોમવર્ક ઓછા આપો. ચાલો છે. આમને હવે તમારે સરસ મજાની રીતે સોલ્વ કરવાનો છે ને એક્સની કિંમત મેળવવાની છે. આમના માટેની હિન્ટ શું ખબર છે? એમસીક્યુમાં આવે ત્યારે, સ્પેશિયલ ફોર એમસીક્યુ, એમસીક્યુ માટે તમારે ઓપ્શન ત્યાં પુટ કરી દેવાય, એ વધારે સરળ રહે. ડાબી બાજુ મૂકો, જમણી બાજુ આવે એટલે આન્સર, ઓપ્શન એ જોઈએ. હવે દરેકમાં જુઓ તો એક્સ બરાબર 0 મને દેખાય છે પહેલાં, હું કામ એક્સ મેળવું? હું એક્સ બરાબર 1/2 મને દેખાય છે, દેખાય છે એક્સ બરાબર 1 દેખાય છે. ઓકે, પાછું 1/2 આવ્યું, વચ્ચે આવી ગયું, 0 આવી ગયું, 1/2 આવી ગયું. ત્રણ જ વસ્તુને ચેક કરવાની છે તો એમસીક્યુ સરળ બની જાય. ક્લિયર? ડન. કરીએ ચેક. એક્સ બરાબર 0 માટે ડાબા જુઓ જી, તો અહીંયા રહ્યું સાઈન ઇન્વર્સ અને 1 - 0 એટલે 1 - 2 સાઈન ઇન્વર્સ અને 0. જ્યાં જ્યાં એક્સ આવ્યું ત્યાં 0 મૂકી દીધું છે અમે, અહીંયા બંને જગ્યાએ 0. હવે સાઈન ઇન્વર્સ 1 ને પાઈ બાય 2 કહેવાય, -2 × 0 એ તો ભઈલા 0 થાય, પાઈ બાય 2 આન્સર આવે. આપ્યો છે? યસ. તો તમારો આન્સર એક્સ બરાબર 0 આન્સર છે. પણ જોજો એક્સ બરાબર 0 તો 2-3માં હશે. જો ઓપ્શન એમાંય છે, ઓપ્શન સીમાંય છે, બે ટીક કરવાના નહીં, હજી બાકીના 2 બાકી છે. જુઓ, ચાલો આ LHS લ્યો, 1/2 પુટ કરો. સાઈન ઇન્વર્સ જોજો, હું ડિરેક્ટ લખીશ, 1 - 1/2, એકમાંથી અડધો બાદ કરો, તો એકમાંથી અડધો કાઢી નાખો. તો સાહેબ અડધો વધે તો લખો અડધો, 1/2 -2 સાઈન ઇન્વર્સ અને પાછું 1/2, કારણ કે એક્સની કિંમત તો 1/2 મૂકવાની છે. હવે સાઈન ઇન્વર્સ 1/2 એટલે વળી કેટલા? સાઈન ઇન્વર્સ 1/2 ક્યાં થાય? 60 કે 30?
30 થાય તો 30 નો ખૂણો એટલે પાઈ બાય 6 નો ખૂણો માઇનસ 2 પાછું ઇનવર્જ પ્રશ્ન પાઈ બાય 6 નો ખૂણો તો પાઈ બાય 6 માઇનસ પાઈ બાય 3 લસા લ્યો તો કેટલાનો આવે લસા આવે 6 નો ડન છે તો અહીંયા પાઈ માઇનસ 2 પાઈ એટલે તમારો આન્સર આવે માઇનસ પાઈ બાય 6 જુઓ તો આ છે અહીંયા ના તકલીફ નથી તો એક્સ બરાબર 1/2 તમારો આન્સર નથી એટલે આને મારી જો ડેન્જર ચોકડે નથી છેલ્લે વૈયા જાઓ 1 માં ચાલો હવે આના માટે LHS જુઓ તો tan ઇન્વર્સ સોરી sin ઇન્વર્સ 1 - 1 0 - 2 sin ઇન્વર્સ અને x = 1 1 મૂકો અહીંયા તો આ sin ઇન્વર્સ 0 0 2 sin ઇન્વર્સ 1 એટલે π/2 થશે ચાલો એ ભી ક્લિયર છે તો આનો આન્સર - π આવે છે સાહેબ નથી તો એ ભી ડેન્જર માં જ આવી જાય એ ભી કેન્સલ તો તમારો આન્સર એક જ છે આ ભી ડેન્જર x = 0 જે ઓપ્શન હોય એ ખાલી 0 હોય ની ઓપ્શન એમાં મારે કેવું ના પડે નેક્સ્ટ આગળ વધીએ ઓકે આ કેટલામો ક્વેશ્ચન પૂરો કર્યો જોઈ લેજો 16 મો હવે 17 મો લઈએ ચલો નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17 મો કંઈક આવી રીતે છે અને પ્રકીર્ણ સ્વાધ્યાયને અહીંયા એન્ડ આપશું ને પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન કરશું આ તમારો પ્રકીર્ણ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધ NCERT નો છેલ્લો પ્રશ્ન તમામ ઉદાહરણો આપણે કવર કરી લીધા છે અને તમામ ક્વેશ્ચન જુઓ ને તમે કેવા રાજા થઈ ગયા ચેપ્ટરમાં એ જ એ તો મેઇન છે ચાલો ડન આગળ વધીએ બાળકો પટિયામાં માથાકૂટ ના કરતા શું કરું ને હું પ્રશ્નને સરળ બનાવું ને એ મેઇન છે એવું કયું કાર્ય કરીએ કે પ્રશ્ન સરળ બને જોજો ટેન ઇન્વર્સ x માઇનસ સોરી x અપોન y એઝ ઇટ ઇઝ જેમ છે એમનું એમ ચાલો પ્રશ્નની રકમ તો લખી નાખીએ અને x માઇનસ y ના છેદમાં x પ્લસ y છે મિત્ર અહીંયા x બાય y છે ને તો અહીંયા તમે x બાય y બનાવવાની એક ટ્રાય તો કરો શું થાય ટ્રાય કરો તો જો અહીંયા તમારે x બાય y જોતું હોય અહીંયા x બાય y જોતું હોય વેરી ગુડ y વડે ભાગો આજ સીધી સ્પાર્ક x ના છેદમાં y જોઈ તો છેદમાં y મૂકી દો ચાલો આ પદને y વડે ભાગતા આમ નથી ભાગવાનું એ ભાગવાનું નથી ખાલી ભાગવાની વાત કરું છું ચાલો ડન તો હવે લખીએ tan ઇન્વર્સ x / y માઇનસ tan ઇન્વર્સ જો તમે y વડે ભાગો તો તમારે આવી રીતે લખવું પડે છેદમાં y અને છેદમાં y અંશની આઈટમ એમની એમ કોણ છે એ મિત્ર તો x માઇનસ y અને x પ્લસ y ચાલો હવે વિચારજો tan ઇન્વર્સ x / y એમનું એમ ડન માઇનસ tan ઇન્વર્સ અંશમાં આવે અહીંયા જુઓ તો x ના છેદમાં y આવે તો x ના છેદમાં y લખી નાખો વચ્ચે નિશાની માઇનસ y / y y / y 1 પાછું અહીંયા x ના છેદમાં y તો x ના છેદમાં y વચ્ચે નિશાની પ્લસ તો પ્લસ y / y y / y 1 સાહેબ શ્રી હમણાં જ પ્રશ્ન જ્યારે આજનો લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ આવ્યો હતો 1 માઇનસ x / 1 પ્લસ x પણ 1 ને આગળ લાવવો છે ચાલો એવું કાર્ય તો બધાને ફાવે હો 1 ને આગળ લાવવાનું tan ઇન્વર્સ એમનું એમ x / y એમનું એમ માઇનસ એમનું એમ tan ઇન્વર્સ એમનું એમ 1 ને આગળ લાવવો છે તો ઉપરથી માઇનસ નિશાની કોમન કાઉસમાં વધે 1 / x / y સોરી 1 માઇનસ અને છેદમાં તો આગળ લખો તો પાછળ લખો a + b કે b + a કંઈ ફેરફાર થાય નહીં x / y આ ખબર છે ને 3 + 2 કે 2 + 3 હરખું જ થાય આર્યું 3 + 2 કે 2 + 3 હરખું જ થાય ઓકે ઓકે સાહેબ આવી વાતો શું ખબર જ હોય ડન ને ઓકે હવે શું જોજો કેવી એની સરસ મજાની હિન્ટ છે tan ઇન્વર્સ x / y આ માઇનસ નિશાની tan ઇન્વર્સમાંથી શું થાય બોલો તો કોમેન્ટ કરો તો tan ઇન્વર્સની અંદર માઇનસ આવે તો શું થાય સીધું બહાર આવે સીધું બહાર આવે તો આગળ થઈ જશે પ્લસ tan ઇન્વર્સ અહીંયા વધે 1 માઇનસ x / y ના છેદમાં 1 પ્લસ x / y પણ આની હિન્ટ મારે સીધી નથી આપવી લખવું છે કે શું થાય તો આમનો આન્સર આવે નકર તમે સીધો આન્સર આપી જ દીધો છે હવે x / y પ્લસ tan ઇન્વર્સ અમને મિત્ર આવું લખી શકાય જો જો 1 માઇનસ x ના છેદમાં y અપોન 1 પ્લસ 1 ઇન્ટુ x ના છેદમાં y એટલે x ના છેદમાં y 1 એકા 1 1 ગુણ્યા 2 2 1 ગુણ્યા 3 3 તો 1 ગુણ્યા x / y x / y ડન
હવે જુઓ. અરે આ શું, કશો વાંધો નહીં. ઓકે, ના 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 ના, એ નાની નાના ફોલ્ટ તો આવવાના જ છે જીવનમાં. ઓકે, આપણે આપણી જગ્યાએ આવી જઈએ પાછી. ટેન ઇનવર્સ એક્સ બાય વાય પ્લસ ટેન ઇનવર્સ આ શું છે જુઓ તો મિત્રો, એ માઇનસ બી વન પ્લસ એ બી, એક્સ માઇનસ વાય વન પ્લસ એક્સ વાય. તો એક્સ માઇનસ વાયનું સૂત્ર છે એક્સ માઇનસ વાય. હવે કોણ એક્સ ને કોણ વાય, તો આ તમારો પહેલો, આ તમારો બીજો ભાઈ. પણ જેવો ભાઈ પ્રગટ થાય ને, જેવો ભાઈ પ્રગટ થાય ને, હું અહીંયા બેઠો છું એમ બંદૂક લઈને, એક પ્લસ બીજું માઇનસ કેન્સલ. તો સીધો આન્સર તમને શું મળે, ટેન ઇન્વર્સ અને વન. હવે ટેન ઇન્વર્સ વન ને તો તમને મિત્ર ખબર જ છે કે વન એટલે ટેન પાઈ બાય ફોર, એટલે તમારો આન્સર પાઈ બાય ફોર. કેમ, આ બે વીરાને કેન્સલ થવું હોય તો પાઈ બાય ફોર નામનો ખૂણો માઇનસ નેવુંથી પ્લસ નેવુંમાં જોઈએ. અરે ભૈલા, છે જ, માઇનસ નેવુંથી નેવુંમાં જ પિસ્તાલીસ આવે, એટલે તમારો આન્સર પાઈ બાય ફોર. જોઈ શકો છો પાઈ બાય ફોર એકાદો ઓપ્શન હશે, એને ટીક મારી દેવો. નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમારું સ્વાધ્યાય પરિપૂર્ણ, ચેપ્ટર પરિપૂર્ણ, પણ હવે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ. ઓકે, જે તમે જોયા ના હોય એવા જ લઈએ. જોયેલા તો તમે બધા મારાથી વધારે સ્પીડથી સોલ્વ કરો મને ખબર જ છે. ચાલો પહેલો એક્સ્ટ્રામાં ઉપાડીએ. અચ્છા, કોટ ઇન્વર્સ આવી રીતે હોય તો આને તમારે પાઈ સાબિત કરવાનું છે. કોટ ઇન્વર્સ પ્લસ, અરે સાહેબ આવડા મોટા પ્રશ્ન હોય. અરે મિત્ર, કંઈ દમ નથી, પણ પ્રશ્નને ખાસ જોજો, પ્રશ્નને ખાસ જોજો, કન્ડિશનને તો ખાસ પકડજો. કન્ડિશન જે હોય ને એને જુઓ. અહીંયા જુઓ તો એ માઇનસ બી છે, અહીંયા બી માઇનસ સી છે, ને અહીંયા સી માઇનસ એ. ધન ઋણ કેમ ખબર પડે? તો અહીંયા રહી કન્ડિશન સાહેબ. કન્ડિશન પહેલાં લખીશ હું, ખાસ જોજો. શું કન્ડિશન આપી છે ખબર છે? એ બી અને સી, એટલે કે સીથી મોટો બી, બીથી મોટો એ, સી ભાઈથી મોટા બી ભાઈ, બી ભાઈથી મોટા એ ભાઈ. હા, તો એ સૌથી મોટો થયો ને. તો મને એ કહ્યો કે એ અને બીમાં કોણ મોટું? તો સાહેબ એ મોટો, એમાં ક્યાં પૂછવાનું વાત છે. બી અને સીમાં કોણ મોટું? તો બી મોટો. સી અને એમાં કોણ મોટું? તો અહીંયા દેખાય જ છે એ મોટો. તો ધન કોણ થાય? તો એ માઇનસ બી ધન થાય. કેમ સાહેબ ધન થાય? તો લખું ને, એ માઇનસ બી ધન થાય આવી રીતે, ધન ઝીરોથી મોટો. આમાં કોણ ધન થાય? બી માઇનસ સી ધન થાય. આમાં કોણ ધન થાય? એ માઇનસ સી ધન થાય, એ માઇનસ સી ધન થાય. આ વસ્તુ ખાસ જોજો, છે આઠ નવ દહ ની પડીકા વાળા એવી વસ્તુ, પણ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર ને. ઓકે, હવે ક્વેશ્ચન મારે જોઈએ, જે ક્વેશ્ચન હોય એને પકડીએ. ચાલો મિત્ર, આવો ક્વેશ્ચન છે ડાબી બાજુ, જમણી બાજુ મારે જોવી નથી અને આપણે સાબિત કરી જ દેશું એને. ચાલો, ડાબી બાજુ LHS બરાબર કોટ ઇન્વર્સ એ બી પ્લસ વન ના છેદમાં એ માઇનસ બી. હવે જો એ બી નો ગુણાકાર ધન, એ કઈ ધન, એ માઇનસ બી ધન આવી ગયું. અહીંયા જુઓ તો બીજું, કોટ ઇન્વર્સ બી સી પ્લસ વન ના છેદમાં બી માઇનસ સી. તો પાછું બી સી ને પ્લસ વન તો ધન જ છે, બી માઇનસ સી પણ ધન છે. અહીંયા લખ્યું મિત્ર. ત્રીજું જુઓ ને, કોટ ઇન્વર્સ એને થોડુંક પેટમાં દુખે એવું મને લાગે છે, કારણ કે છેદમાં સી માઇનસ એ છે. ખરેખર તો એ માઇનસ સી ધન છે. આવી ને કન્ડિશન કામમાં, ભલે આઠમા ધોરણની રહી. હા, એ માઇનસ સી ધન છે, સી માઇનસ એ ધન નથી. તો આને પહેલાં ધન બનાવો, પછી કામ ચાલુ કરો, કારણ કે અંદર ખૂણો ઋણ તો જીવનમાં ના ચાલે. ધન બનાવો. કેમ ધન? ધન કમાવા માટે ધન બનાવવું જ પડે, ડન ને. તો ચાલો, LHS કોટ ઇન્વર્સ આ પદ ધન જ છે, તો એ બી પ્લસ વન ના છેદમાં એ માઇનસ બી એમનું એમ જ રાખીએ. આ પદ પણ ધન છે, તો એને બી હળી નહીં કરીએ. આ પદ ઋણ છે, અને ધન બને ક્યારે? જો એને તમે એ માઇનસ સી લખો ને તો એ ધન. એ માઇનસ સી લખવું છે તો આમાંથી માઇનસ નિશાની કોમન લઈ લ્યો, એ માઇનસ સી થઈ જાય. તો હવે તમારો આન્સર આવે કોટ ઇન્વર્સ નીચેથી માઇનસ કોમન, તો અહીંયા બની જાય એ માઇનસ સી, અને આ ગબ્બર તો ધન જ છે. જુઓ, સી એ પ્લસ વન ખુદ ધન જ છે. તો આ ઋણ નિશાની નીકળી જાય એટલે તમે ધન કેમ કાઢશો? તો કોટ ઇન્વર્સને ધ્યાનમાં લ્યો, પહેલો લેક્ચર જુઓ. કોટ ઇન્વર્સની અંદર માઇનસ આવે તો પાઈ માઇનસ કરવાનું થાય, થાય ને થાય જ. તો કરીએ પાઈ માઇનસ,
ખાલી બસ એ જ સ્ટેપ એક વધારાનું લખવાનું છે અને ખીચડાને પાછું એમનું એમ ઉતારવાનો છે. કોટ ઇન્વર્સ એ બી પ્લસ વનના છેદમાં એ માઇનસ બી, સાહેબ આ પહેલેથી જ ઊભો હોય તો એને આપણે હળી નથી જ કરવાના. કોટ ઇન્વર્સ બી સી પ્લસ વનના છેદમાં બી માઇનસ સી. કોટ ઇન્વર્સની અંદર માઇનસ દૂર કરવું હોય તો પાઈ માઇનસ લખવું પડે. કોટ ઇન્વર્સ અહીંયા એ સી પ્લસ વનના છેદમાં એ માઇનસ સી અથવા તો સી એ પ્લસ વન. હવે તમારા પ્રશ્નમાં તમને કંઈક નાની સૂની હિન્ટ મળે. શું? ધન ધન ધન. હવે મારું સૂત્ર કંઈક આવું છે પહેલાં જ લેક્ચરનું. જોજો, કોટ ઇન્વર્સ એક્સને ટેન ઇન્વર્સ લખવું હોય તો શું લખાય? અરે કાંઈ ન લખાય, એકના છેદમાં એક્સ લખાય. પહેલા લેક્ચરનું પહેલું જ સૂત્ર. તો જ્યાં જ્યાં કોટ ઇન્વર્સ છે, મને કોટ ઇન્વર્સ ગમતો જ નથી, તમને નથી ગમતો મને ખબર, કારણ કે આપણી પાસે બધા સૂત્રો ટેન ઇન્વર્સના છે. ફેરવી નાખીએ ટેન ઇન્વર્સમાં તો તમને મળે LHS બરાબર. જોજો, ટેન ઇન્વર્સ ઉલટાવી નાખવાનું છે, ઉલટાવી નાખવાનું છે. તો ઉપર એ માઇનસ બીના છેદમાં વન પ્લસ એ બી, ડન. આને ઉલટાવો તો ઉપર આવે બી માઇનસ સીના છેદમાં, ઉલટાવો એટલે વન પ્લસ બી સી. આ મિસ્ટર ને આપણે ના ઉલટાવી શકીએ, પણ અહીંયા તો ઉલટાવી શકીએ. ટેન ઇન્વર્સ ઉપર કોણ આવશે? આ મિસ્ટર ઉપર આવે એટલે એ માઇનસ સીના છેદમાં વન પ્લસ એ સી. ઠંડુ ઠંડુ, ડન ને. આગળ વધીએ, ચાલો. ઓકે, આ છે ને તમારું કંઈક સૂત્ર છે, ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય બાય વન પ્લસ એક્સ વાય, ધોરણ દસ અગિયાર બાર જે કયો એ બધાનું સૂત્ર કોમન જ છે. ટેન ઇન્વર્સ એ માઇનસ ટેન ઇન્વર્સ અને બી, ચાલો વચ્ચે નિશાની મિસ્ટર પ્લસ, તો પ્લસ. આ પાછું સૂત્ર, આનું આ સૂત્ર અહીંયા છે. તો ટેન ઇન્વર્સ બી માઇનસ ટેન ઇન્વર્સ અને સી, ચાલો એ બી પરફેક્ટ. આગળ વધો જી, ચાલો પ્લસ પાઈ. અરે અને શું થયું, કંઈ પ્રોબ્લેમ આવે છે? ના ના નથી આવતો. માઇનસ, ડન અને ડન. સાહેબ માઇનસ નિશાની છે એટલે કાઉન્સ કરવું પડે, કારણ કે માઇનસ હળી બહુ કરે. બદલાવે અંદર જઈને બધાને, આપણે હું કામ બદલાવા છે, આપણે એમનું એમ રાખો. તો ટેન ઇન્વર્સ એ માઇનસ ટેન ઇન્વર્સ અને સી થાય. હવે માઇનસ અંદર આપો ને જુઓ શું. પહેલું કામ તો ટેન ઇન્વર્સ માઇનસ બી, ટેન ઇન્વર્સ પ્લસ બી તો ઉડી જાય, બાકીના બેને લખાવજો. તો LHS ટેન ઇન્વર્સ એ, આ બે તો કેન્સલ છે, માઇનસ ટેન ઇન્વર્સ સી ઓકે છે, પ્લસ પાઈ ઓકે છે. હવે વીરા આને અંદર આપો, અંદર આપો, અંદર આપો, શું થાય જુઓ જી. માઇનસ અંદર જાય તો પહેલું માઇનસ થઈ જાય ટેન ઇન્વર્સ અને એ, અને આ પાછું માઇનસ એટલે બે વાર માઇનસ, પ્લસ થઈ જાય ટેન ઇન્વર્સ અને સી વધે, ડન. હવે જુઓ આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ ગયા, તો તમારો આન્સર LHS એટલે કે પાઈ આવે. કદાચ આવું જ તમને એ લોકો જમણી બાજુ સાબિત કરવાનું કહેતા હોય, મને ખબર નથી, પ્રશ્ન આપણે જોયો નહોતો, પણ એવું જ હોવું જોઈએ અને છે જ. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ, સેકન્ડમાં પધારીએ, એક્સ્ટ્રા નંબર ટુમાં. ચાલો, તમારા સ્વાધ્યાય માટે એક્સ્ટ્રા ક્વેશ્ચન નંબર બે કંઈક આવી સ્વરૂપે છે. ઓકે મિત્રો, રકમ આવી રીતે છે કે આ બરાબર હોય તો આવું કંઈક સાબિત કરો, પણ આપણે તો આને પકડી એ ઓટોમેટિક આવવું જ જોઈએ. આપણે પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું વ્યવસ્થિત. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે ટેન ઇન્વર્સ એક્સ, ચલો ને સાહેબ વ્હાઈટથી લખીએ મજા આવે એમાં, ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય પ્લસ ટેન ઇન્વર્સ ઝેડ બરાબર પાય, આવું આપેલ છે. અને આના ઉપરથી કંઈક સમીકરણ લખો, ટેન ઇન્વર્સને કાઢો. ચાલો ટેન ઇન્વર્સને કાઢવાની ટ્રાય તો કરીએ ભગવાન કઈ રીતે નીકળે. તો આવું આપેલું છે, તો આ બેયનું સૂત્ર તમને આવડે છે એટલે મારે કંઈ કહેવાની થતી નથી એમાં. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાયના છેદમાં વન માઇનસ એક્સ વાય, આ બેયનું સૂત્ર. આ મિસ્ટરને સામે મોકલી દો એટલે પાય માઇનસ ટેન ઇન્વર્સ અને ઝેડ થાય. ચાલો એ પણ ક્લિયર. આગળ વધો, ટેન ઇન્વર્સને સામે મોકલો એટલે ટેન થાય, આ બાજુ આવે એક્સ પ્લસ વાયના છેદમાં વન માઇનસ એક્સ વાય બરાબર, આ બાજુ ટેન કાઉસ એમનો એમ પાય માઇનસ, અને આને ખૂણો કહી દો ટેન ઇન્વર્સ ઝેડ એટલે કે થીટા. અચ્છા ડન, જોઈ લ્યો મેં ખાલી શું કર્યું, આ બેનું સૂત્ર આને સામે, ટેન ઇન્વર્સ સામે જાય એટલે ટેન થાય. હવે મારો પ્રશ્ન અહીંયા આવીને અટકે છે, ધોરણ અગિયાર, ટેન પાય માઇનસ થીટા એટલે શું? મિસ્ટર ટેન પાય માઇનસ થીટા એટલે શું?
पाई माइनस करो एटले बीजू चरण आवे, बीजा चरण मा, बीजा चरण मा टेन माइनस हुए तो माइनस टेन थीटा तमारो आंसर आवे। चलो अहीं सुधी पण परफेक्ट डन। तो अहीं आर्यो टेन पाई माइनस थीटा तो एमनो आंसर आवे एक्स प्लस वाई ना छेदमां वन माइनस एक्स वाई बराबर माइनस टेन थीटा एटले कोण छे टेन जे इनवर्स जेड छे। चलो અહીંયા સુધી પરફેક્ટ હોય તો આ બે ભાઈઓ તો કેન્સલ થઈ જવાના છે તો હવે તમારી પાસે વધે x + y ના છેદમાં 1 - xy બરાબર માઈનસ આ બે કેન્સલ અને z। હવે આ છેદને સામે મોકલો વીરા તો છેદને સામે મોકલો એટલે તમારી પાસે આવે x + y બરાબર માઈનસ z કૌંસમાં 1 - xy। હવે જુઓ તો x + y माइनस जेड अंदर आपो निशानी बदले हो माइनस जेड अंदर आपो एटले निशानी बदले तो निशानी बदले तो माइनस जेड माइनस माइनस प्लस एक्स वाई जेड आवे। चलो अहींया सुधी पण परफेक्ट तो हवे माइनस जेड ने आ बाजू लई लियो तो तमारो आंसर आवे एक्स प्लस वाई प्लस जेड बराबर एक्स वाई अने जेड। जो आवु तमारे साबित करवानुं होई शके छे अने आ तमारो प्रूफ हशे। जोई लियो साबित करो कि एक्स प्लस वाई प्लस जेड बराबर एक्स वाई जेड कई रीते कर्यु डन छे। ओके मित्रों तो नेक्स्ट एक्स्ट्रा क्वेश्चन्स में आगे वधीए अने त्रीजो क्वेश्चन्स लईए। चलो एक्स्ट्रा नंबर थ्री ए कंईक आवी रीते छे जोई सको छो। एक्स्ट्रा नंबर थ्री सेम टू सेम छे आगळनी मेथड थी कि आवुं तमने आपेलुं होय तो तमारे कंईक साबित करवानुं छे। ए आपणे जोता ज नथी अने शुं काम साबित आपणे थई ज जवुं जोईए। पहेला तो रकम लखी नाखीए। रकम छे टेन इनवर्स वाई जेड बाय एक्स आर प्लस टेन इनवर्स जेड एक्स बाय वाई आर प्लस टेन इनवर्स एक्स वाई बाय जेड आर बराबर पाई बाय टू छे ने कंईक साबित करो। चलो आ बराबर पाई बाय टू तो आपेलू छे ने आने कंईक साबित करवानुं छे। मित्र आगळनी मेथड कॉपी पेस्ट करिए शुं खबर छे। पहेला अने बीजानो सरवाळो टेन इनवर्स एक्स प्लस वाई ना छेदमां वन माइनस एक्स वाई। एक्स एटले वाई बाय जेड एक्स आर प्लस जेड एक्स अने वाई आर छेदमां वन माइनस पहेलू गुणिया बीजू। चलो क्लियर छे બરાબર આને હા મેં મોકલી દો ને ભાઈ પાઈ બાય ટુ માઇનસ ટેન ઇનવર્સ આ ભાઈ સામે આવે એટલે માઇનસ થાય એક્સ વાયના છેદમાં જેડ આર અહીંયા સુધી પરફેક્ટ। આગળ વધીએ ચલો અહીંયા સુધી ડન હોય તો ટેન ઇનવર્સને સામે મોકલો તો અહીંયા તમારી પાસે આ જ વધે વાય જેડ બાય એક્સ આર પ્લસ જેડ એક્સ બાય વાય આર ના છેદમાં वन माइनस अंशमां गुणाकार करो तो एक्स वाई जेड स्क्वेर एक्स वाई जेड गुणिया जेड एटले जेड स्क्वेर छेदमां एक्स वाई आर स्क्वेर अरे एक्स वाई आर स्क्वेर आवुं वधे। क्लियर छे ने? ओके बराबर। हवे आ टेन इनवर्स सामे गयो एटले टेन थशे। ओके कौंसमां आवे पाई बाय टू माइनस टेन इनवर्स अने एक्स वाई बाय जेड आर वधे एक्स वाई बाय जेड आर। चलो અહીંયા સુધી પણ પરફેક્ટ છે તો હજુ આગળ વધારીએ। ઓકે મિત્રો અહીંયા લસાઅ અલ્યો લસાઅ અ એટલે તમને આવડે લસાઅ અ એટલે અંશમાં લસાઅનો ગુણાકાર આવે xr ગુણ્યા yr છેદમાં લસાઅ આવે xy ગુણ્યા r સ્ક્વેર નો તો અહીંયા ચોકડી મારો એટલે yz ગુણ્યા yr yz ગુણ્યા yr થાય y સ્ક્વેર zr જોઈ શકો પ્લસ નિશાની xr ગુણ્યા zx તો x સ્ક્વેર जेड आर वधे अने अहींया लई लियो एक्स वाई आर स्क्वेर माइनस एक्स वाई जेड स्क्वेर बराबर। अहींयानो प्रश्न धोरण 11 माथी पाछो प्रगट थाय शुं साहेब टेन पाई बाय टू माइनस थीटा ने शुं कहेवाय तो टेन पाई बाय टू माइनस थीटा पाई बाय टू अहींया छे माइनस करो तो पहेलुं चरण पहेला चरणमां ऑल प्लस विधेय बदलीने कोट थीटा थई जशे डन। तो અહીંયા કોટ 10 પાઈ બાય 2 માઈનસ થીટા કોટ થીટા થીટા એટલે કોણ થીટા એટલે 10 ઇનવર્સ xy / zr થાય
ચાલો ક્લિયર, અહીંયા સુધી પરફેક્ટ, ડન ને સર? પણ મિત્ર અહીંયા જુઓ એક્સ વાય આર સ્ક્વેર ને આ એક્સ વાય આર સ્ક્વેર છે, ઉડી જાય. તો હવે વધે શું? અંશમાં વધે વાય સ્ક્વેર ઝેડ આર પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ આર ના છેદમાં એક્સ વાય આર સ્ક્વેર માઇનસ એક્સ વાય ઝેડ સ્ક્વેર વધે. હવે જોજો અહીંયા કોટ છે, તેન ઇન્વર્સને કોટ ઇન્વર્સ લખવું હોય તો શું કરાય, શું કરાય? આ બેને ઉલટાવી નાખાય, એટલે ઉપર આવે ઝેડ આર, નીચે આવે એક્સ વાય. તો આ બે ગુજરી જાય ભાઈ, હવે ગુજરી જાય તો આપણે તો એ જ જોતું હોય, ગુજરવા જ જોઈ, કોરોના કાર ચાલે છે. ચાલો ઝેડ આર કોમન, કાઉસમાં વધે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, નીચેથી કોમન 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 એક્સ વાય, કાઉસમાં વધે આર સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, સામેની બાજુ આ બે ભાઈઓ કેન્સલ, તો ઝેડ આરના છેદમાં એક્સ વાય. અરે વીરા જુઓ તો, ઝેડ આર ગયો, એક્સ વાય ગયો, તો વૈધવી લખો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર બરાબર એકડો વધે. છેદ સામે જાય તો, છેદ સામે જાય તો ગુણાકારમાં જશે, ભાગાકાર સામે જાય તો હું એમ પૂછું છું ભાઈ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો ભાગાકાર કોની સાથે છે? આ ભાઈ સાથે. એ સામે મોકલી દો એટલે આર સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. તમારે ઝેડ સ્ક્વેર મિસ્ટરને આ બાજુ લઈ લ્યો, તો તમારી પાસે આવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. હવે જુઓ, મેં તમે પ્રશ્નને જોયેલો જ નથી, આપણે ખાલી સમીકરણ જોયું હતું, આ સાબિત કરવાનું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, ડન ના? આવું તો છે ભાઈ, કંઈ દમ નથી, ભલે આવા અઘરા અઘરા પ્રશ્નો આવે પણ તમે મારાથી આગળ હશો સોલ્વ કરવામાં. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પછીનો પ્રશ્ન નંબર ત્રીજો પસંદ કરીએ છીએ ભાઈ. એક્સ્ટ્રામાં કંઈ હવે મરી મસાલા આપ્યા છે. ચલો આ થઈ ગયો, આ તો થઈ ગયો, તો હવે ચોથો લઈએ. ચાલો ક્વેશ્ચન નંબર ચાર હોય તો જો ભાઈ, નહીતર પછી આજનો લેક્ચર પરિપૂર્ણ. અરે છે, કેમ નથી સાહેબ, આવું છે, ડન. એમાં તમારી ડાબી બાજુ જુઓ, જમણી બાજુ આપણે જોવી નથી, આવી ડાબી બાજુ છે. શું છે ડાબી બાજુ? તો LHS બરાબર 10 પાઈ બાય 4 માઇનસ 1 બાય 2, અને મિસ્ટરને જુઓ ખાસ સ્પેશિયલ લખું છું, કોસ ઇન્વર્સ એ બાય બી. આ સ્પેશિયલ છે આપણા માટે ભાઈ, કારણ કે ક્યાંકથી પ્રગટ થયા નહોતા ને ત્યાંથી આવ્યા છે, તો આવેલા મહેમાનનું સ્વાગત તો કરવું પડે ને, એમાંય ગીર છે આ. ઓકે આગળ વધીએ. ચાલો પ્લસ 10 અગેન પાઈ બાય 4 માઇનસ 1 બાય 2, લે આ તો પાછા ભાઈની કોપી આવી, જે મહેમાન હતા એની જ કોપી છે, જુઓ તો એનું એ જ પાછું આવ્યું, પાછું લખી નાખો કોસ ઇન્વર્સ એ બાય બી. તો હવે તમને ખબર પડી ને મેં શું કામે એને અલગ લખ્યો, શું કામે આવું કર્યું, કારણ કે બેયમાં સરખું વસ્તુ એ છે, એને આલ્ફા બીટા ગેમા થીટા કાંઈક તો ધારો. ચાલો લઈ લઈએ કોસ ઇન્વર્સ એ બાય બી બરાબર, સાહેબ આ વખતે નવું નામ આપીએ થીટા, ક્લિયર? તો આના ઉપરથી તમે શું કહી શકો? તો કોસ થીટાની કિંમત એ બાય બી મળે એવું કહી શકો, બીજું સાહેબ કાંઈ ન કહેવાય. ચાલો લખી નહીં, ડન ને? હવે પ્રશ્નને આગળ વધારીએ. ઓકે, આ તમારો પ્રશ્ન, એમાં આ તમારી ડાબી બાજુ જોજો, 10 પાઈ બાય 4 માઇનસ 1 બાય 2 ઇન્ટુ થીટા, કાં ભાઈ આને તો મેં થીટા કીધો છે, આગળ પ્લસ 10, અરે મિત્ર પ્લસ છે તો પ્લસ લખવાનું એમાં શું મોટી વાત છે, પાઈ બાય 4 પ્લસ નહીં પણ અહીંયા તો માઇનસ છે, માઇનસ 1 બાય 2 ઇન્ટુ થીટા, 10 આલ્ફા માઇનસ બીટા, 10 આલ્ફા માઇનસ બીટા, 10 આલ્ફા પ્લસ બીટા, 10 આલ્ફા માઇનસ બીટા, 10 આલ્ફા પ્લસ બીટા, 10 આલ્ફા માઇનસ 10 બીટા, 1 પ્લસ 10 આલ્ફા 10 બીટા, સૂત્ર તો કડકડાટ જ હોવું જોઈએ ને, લખી નાખ્યો ફટાફટ, 11માં નું છે એટલે. તો અહીંયા તમારું સૂત્ર આવે 10 આલ્ફા પ્લસ 10 બીટા 1 બાય 2 ઇન્ટુ થીટા એટલે થીટા બાય 2 ના છેદમાં 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા. ચાલો ક્લિયર, આમના માટેનું સૂત્ર પણ જોઈ શકો, પ્લસ પાછું સૂત્ર 10 આલ્ફા માઇનસ 10 બીટા ના છેદમાં 1 પ્લસ 10 આલ્ફા 10 બીટા. હવે 10 પાઈ બાય 4 હોય ને ત્યાં એક મૂકો વીરા, 10 પાઈ બાય 4 હોય ને ત્યાં એક મૂકો, તો તમારો આન્સર આવે 10 પાઈ બાય 4 એટલે 1 પ્લસ 10 થીટા બાય 2,
ના છેદમાં વન માઇનસ એક ગુણ્યા ટેન થીટા બાય ટુ એટલે ટેન થીટા બાય ટુ. આ તો અદ્ભુત કામ થઈ ગયું. ચાલો પ્લસ, તો પ્લસ જુઓ ટેન પાઈ બાય ફોર આવે એટલે વન માઇનસ ટેન થીટા બાય ટુ ના છેદમાં વન પ્લસ એક ગુણ્યા ટેન થીટા બાય ટુ, ટેન થીટા બાય ટુ જ રહેશે. ચાલો ડન છે. હવે શું, હવે કોશું નહીં, કારણે કરણી લઈ શકો ને, એ માઇનસ બી એ પ્લસ બી ની કરણી, એ માઇનસ બી અને એ પ્લસ બી કરો ચોકડી ગુણાકાર ભગવાન. તો આ ભાઈ સાથે આ ભાઈ એટલે કે આ તો બે હરખા જ છે, તો લખી નાખો હરખા એટલે કે વન પ્લસ ટેન થીટા બાય ટુ ગુણ્યા વન પ્લસ ટેન થીટા બાય ટુ એટલે એનો સ્ક્વેર, વચ્ચે નિશાની પ્લસ છે, આને અહીંયા ગુણાકાર, આ બે હરખા છે સાહેબ, તો એનો વર્ગ કરી નાખો, વન માઇનસ ટેન થીટા બાય ટુ નો વર્ગ આવી રીતે આવે. ચાલો અહીંયા સુધી ક્લિયર. હવે એ માઇનસ બી સ્ક્વેર ને એ પ્લસ બી સ્ક્વેર ને બધા અવયવ જુઓ અહીંયા હાજર છે, આઠમાના બધા અવયવ. આ શું એ પ્લસ બી સ્ક્વેર, આ શું એ માઇનસ બી સ્ક્વેર, આ શું એ માઇનસ બી એ પ્લસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. દરેકના વિસ્તરણ લખીએ તો આનું વિસ્તરણ થાય પહેલોનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ, બીજું એટલે કોણ, ટેન સ્ક્વેર થીટા બાય ટુ. મિસ્ટર આનો વારો છે હવે, ચાલો ઈને અમે ડીપી અલગ વાપરીએ. પહેલાનો વર્ગ એક બે ગુણ્યા પહેલું બીજું માઇનસ ટુ ટેન થીટા બાય ટુ અને પ્લસ બીજાનો વર્ગ બીજો છે ટેન સ્ક્વેર થીટા બાય ટુ. છેદમાં તમે જોઈ શકો છો બે અવયવ એ માઇનસ બી એ પ્લસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ માઇનસ બી એ પ્લસ બી. ચાલો હવે શું કંઈ કેન્સલ થાય છે મિત્ર, આ પ્લસ ટેન થીટા બાય ટુ માઇનસ ટેન ટુ થીટા બાય ટુ કેન્સલ, બીજું કંઈ કેન્સલ થતું છે નહીં. એક અને એકનો સરવાળો બે થાય તો લખી નાખો ને બે, ટેન સ્ક્વેર પ્લસ ટેન સ્ક્વેર પ્લસ ટુ ટેન સ્ક્વેર થાય, એ પણ લખી નાખો ને ભાઈલા. છેદમાં એકનો વર્ગ એક માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય ટુ, બધું એમનું એમ જ રાખીએ. ચાલો અંશમાંથી હવે કાંઈ ન થાય, ખાલી મિસ્ટર બે ને કોમન લઈ શકો છો. ચાલો લઈ લઈએ બે કોમન. ચાલો અંશમાંથી ભાઈ બે કોમન, કૌંસમાં વધે વન પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય ટુ ના છેદમાં, સાહેબ સ્પાર્ક થઈ જ ગયો હોય કાં, સાહેબ કેટલી વાર તમે લખવા આવ્યું ગોખાયું હોય ને, શું કોસ ટુ થીટાનું સૂત્ર, કોસ ટુ થીટાનું સૂત્ર અડધા ખૂણાનું સૂત્ર, વન માઇનસ ટેન સ્ક્વેર ના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર. પણ તમને સ્પાર્ક થયો ને ઊંધો થવો જોયો, કારણ કે આ વસ્તુ અહીંયા નથી, જુઓ દેખાય ને, હા ઉલટું છે, કારણ કે છેદમાં પ્લસ હોવું જોઈએ, અહીંયા છેદમાં માઇનસ છે. તો તમને આને કહી શકો વન બાય કોસ થીટા, કા વન બાય કોસ લખો એટલે આ ઉલટાવી નાખવાનું થાય, ડન. તો કોસ થીટાની કિંમત સાહેબ ક્યાંયથી મેળવવી પડે, ક્યાંયથી મેળવવી નથી, જોઈ તૈયાર જ છે. શું કીધી તમે જ કીધી ને, કોસ થીટા એટલે એ બાય બી, તો લખી નાખું ટુ કોસ થીટા એટલે એ બાય બી. મિસ્ટર છેદનો છેદ ક્યાં જાય, બાર ભાગી જાય ને, નહીં તો અંશમાં જાય, તો અંશમાં આવે ટુ બી બાય એ તમારો આન્સર. કદાચ આવું જે લોકો એવું કીધું સાબિત કરો, ઓકે જોઈ લ્યો બરાબર ને, ઓકે. તો આવી સરળ મેથડથી તમે ભાઈ ફટાફટ કરી શકવાના છો. પાંચમો પૂરો, તો નેક્સ્ટ આગળ વધીએ, હવે હોય તો લઈએ હો સાહેબ, બહુ બધા એક્સ્ટ્રા કરાવ્યા, કેટલા કરાવશો હજી, અરે ભાઈલા આજ તો જીવનમાં શીખવાનું છે. ચાલો આવો છે કંઈક પાંચમો. અચ્છા આમાં હું ખાલી હિન્ટ આપીશ તમારે કરવાનો છે, પણ એ પહેલાં મને એવું કોમેન્ટમાં કહો કે તમે કઈ રીતે કરશો ફટાફટ. હલકાવો, પરફેક્ટ છે કંઈક. તમે બધા એવું કહી રહ્યા છો કે સાહેબ શ્રી LHS બરાબર આ છે ને ટુ ટેન ઇન્વર્સ, એને બે વાર લખી નાખો એવું તમે કહો છો ને, એમ જ કરાય, બીજું કાંઈ ના થાય. ટેન ઇન્વર્સ વન બાય ફાઈવ પ્લસ ટેન ઇન્વર્સ વન બાય ફાઈવ પ્લસ ટેન ઇન્વર્સ વન બાય ફોર, હવે પરફેક્ટ. પછી શું થાય તો કે આ બેનો કોમ્બો પેક બરાબર, એનો સીધો આન્સર લખું છું ભાઈલા, વન બાય ફાઈવ પ્લસ વન બાય ફાઈવના છેદમાં
1 minus 1 by 25 plus tan inverse 1 by 4. તો આમનો આન્સર શું મળે તમે મને કહી જ શકો છો, ટેન ઇન્વર્સ 10 ના છેદમાં 24 પ્લસ ટેન ઇન્વર્સ 1 બાય 4. જોઈ લ્યો, લસા લઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો ને જોઈ લ્યો, બરાબર ને? હવે 10 ના છેદમાં 24, 5 ના છેદમાં 12, સાહેબ કાંઈ વાંધો નહીં, 5 ના છેદમાં 12 પ્લસ ટેન ઇન્વર્સ 1 બાય 4. જુઓ મેં વચ્ચેના સ્ટેપ ઘણા ગાપચી માર્યા છે, જાતે ટ્રાય કરવાની છે. પાછો અહીંયા કોમ્બો પેક, કોમ્બો પેક શું આવે? 5 ના છેદમાં 12 પ્લસ 1 બાય 4 ના છેદમાં 1 માઇનસ પોંચ એકા પોંચ, 12 ચોક 48 થાય. ચાલો ડન છે. આનો સાદુરૂપ આપો એટલે ટેન ઇન્વર્સ તમને 32 ના છેદમાં 43 ઓટોમેટિક મળી જ જાય. ચાલો ટેન ઇન્વર્સ 32 ના છેદમાં 43 જાતે ટ્રાય કરવાની છે, નહીં તમારી જમણી બાજુ કેવાશે. નેક્સ્ટ, ચાલો ક્વેશ્ચન તો દેખાવો જોઈએ ને સાહેબ, આખો બસ આવું તમારે સાબિત કરવાનું, નહીં થઈ જશે. નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર ડન છે, ડન છે, ડન છે, છે છે ડન. સાતમો નહીં, છઠ્ઠો. હા, આ બાકી છે. શું દેખાણું કંઈ સ્પાર્ક થયું? સાહેબ આપણું વર્ક ટેન ઇન્વર્સ સાથે છે, અહીંયા તો બધી જ અજાયબીઓ છે. જો તો આ બધા ભૂતનાથ જેવા છે, સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ. આપણે તો ટેન ઇન્વર્સ સાથે કામ કરવાનું છે ને, તો ટેન ઇન્વર્સમાં ફેરવવાનું થાય. કેમ ફેરવવું એના દાખલા આપણે એનસીઆરટીમાં બહુ બધા કરેલા છે, તો હું સીધું ફેરવી નાખું છું, પણ તમારે એને આલ્ફા અને બીટાથી જ ફેરવવું પડશે. કારણ કે ત્રિકોણ દોર્યા વગર ઇઝીલી કોઈ ફરે નહીં, બરાબર ને? હવે આને શું કહેવાય એ તમને કહી દઉં, તો આને કહેવાય ટેન ઇન્વર્સ. તમે જોશો ને એટલે સામેની બાજુ 4 આવશે, પાસેની બાજુ 3 આવશે, એટલે 4 ના છેદમાં 3. આમના માટે તમે જોશો એટલે સામેની બાજુ 5 આવશે ને પાસેની બાજુ 12 આવશે, અને પછી તમારે જાતે. નેક્સ્ટ, પછીનો ક્વેશ્ચન નંબર એકસ્ટ્રામાં સાતમો આવી રીતે છે. સાહેબ આમાં શું કરશું? 1/2ને તો પહેલાં દૂર કરવું પડશે ને, એને દૂર કરવા માટે રકમમાં ફેરફાર કરું છું. જોજો, રકમમાં આમ લખી શકાય, ટેન ઇન્વર્સ 1/3 પ્લસ 1/2 ટેન ઇન્વર્સ 1/7 બરાબર π/8. ચાલો ડન છે. હવે જુઓ આમાં બેનો લસાઅ લ્યો, એટલે આ સાઈડ તો π/8 જ છે ભાઈ, લાગાય છે નહીં. બેનો લસાઅ લ્યો એટલે આ બેને અહીંયા ગુણાવવું પડે, બેને અહીંયા ગુણાવવું જ પડે, તો છેદમાં 2 કહેવાય. તો લસાઅ લઈ લ્યો ને 2. જુઓ તમે રાજા થઈ ગયા, સીધા તૈયાર જ હોય એમ સાહેબ, દાખલો આવ્યા ભેગો પૂરો. પણ આ જ મેઇન હિન્ટ છે ભગવાન, 1/7 બે ચોક 8, એટલે તમારે સાબિત કરવાનું, રકમ ફેરફાર લખી નાખીએ, સાબિત કરો એમ જ છે ને. હા, પછી બે ટપકા છે, આવું કરી નાખે, બરાબર ને? હાથે જ રકમ બનાવો ને ભાઈ. 2 ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/7 કદાચ તમને આવો એનસીઆરટીમાં દેખાય, અને થોડીક ક્ષણો પહેલાં મેં હિન્ટ આપી એ પણ દેખાય. નેક્સ્ટ, ઓકે, અહીંયા સુધી પરિપૂર્ણ. નેક્સ્ટ, અચ્છા સીકે સાહેબમાં નહીં, પદ્માણી સાહેબમાં પકડવાનું છે, ક્યાં આટા મારો છો, બરાબર ને? અને લાસ્ટ ક્વેશ્ચન લઈએ આજના. અરે ભાઈલા, ના ચાલે, ના ચાલે, ના ચાલે. શું છે? અચ્છા તકલીફ છે, અડી નહીં ગયો, ડન. ના ચાલે ને ભાઈ, તમારા સરસ મજાના સોલ્યુશનમાં આડી ભટકતી આઈટમ આપણે જોઈએ જ નહીં. ચાલો નેક્સ્ટ, આવી રીતે છે કે સાબિત કરો કે આ બરાબર આ, અને પૂર્ણ કરીએ. ઓકે મિત્રો, તો આ તમારું ડાબું છે, જોજો ખાસ, LHS મિસ્ટર 2M નો એમ, કોટ ઇન્વર્સ 2M નું એમ, પણ કોટ ઇન્વર્સ સાથે આપણને રિલેશન નથી, આપણે ટેન ઇન્વર્સ સાથે છે. ઓકે, કોશેક ઇન્વર્સ 2M નું એમ, ખૂણા તરીકે છે 5/3. ઓકે, આપણે ટેન સાથે મતલબ છે, તો ટેન ઇન્વર્સમાં ફેરવી નાખો ને સંખ્યાને ઉલટાવી નાખો 1/2. આના માટે તમારે આલ્ફા ધારવો પડે. શું? આલ્ફા બરાબર કોશેક ઇન્વર્સ 5/3. તો આના ઉપરથી તમે શું કહી શકો? કોશેક આલ્ફા કહી શકો 5/3. મિસ્ટર પાયથાને યાદ કરવો જ પડે, એના વગર તો બધું નકામું છે. ચાલો યાદ કરી લીધો, આ તમારો ખૂણો આલ્ફા લઈ લઈએ, અહીંયા 90 હોય અહીંયા ABC લખી નાખો. કોશેકનું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. તો આ તમને 4 મળશે, લખી નાખીએ. ઓ, એટલે ટેન ઇન્વર્સ ત્યાંથી તમે જોઈ શકો, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ.
હવે આને શું કહેવાય? તો આને કહેવાય ટેન ઇનવર્સ વન બાય ટુ પ્લસ ટેન ઇનવર્સ વન બાય ટુ, અને આ તમારું પ્લસ ટેન ઇનવર્સ થ્રી બાય ફોર એમનું એમ. ચાલો અહીંયા સુધી પણ પરફેક્ટ. હવે બાળકો જુઓ આ બેની પેર બનાવો. આના માટે એક્સ અરે એક્સ બરાબર વન બાય ટુ, અરે આના માટે વાય બરાબર વન બાય ટુ. તો એક્સ વાયનો ગુણાકાર વન બાય ટુ વન બાય ટુ ભેગા થઈને વન બાય ફોર એકથી નાનો. તો તમારો આન્સર શું આવે? તો તમારો આન્સર આવે ટેન ઇનવર્સ વન બાય ટુ પ્લસ વન બાય ટુના છેદમાં વન માઇનસ વન બાય ફોર. લસા તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે અને ઝડપથી થોડીક. પાછળનું થ્રી બાય ફોર એમનું એમ. ચાલો બોલો જી શું આન્સર મળે? તો આન્સર તમને મળશે ટેન ઇનવર્સ ફોર બાય થ્રી, વેરી ગુડ, પ્લસ ટેન ઇનવર્સ થ્રી બાય ફોર. હવે જોજો આને કેવો જાદુગર બનાવું છું. એ ટેન ઇનવર્સ ફોર બાય થ્રી એમનું એમ રાખો અને ત્યાં ઊંધું આવ્યું ને એટલે એ જાદુ કહેવાય. આને હું કોટ ઇનવર્સ લખું તો શું કહેવાય? તો આને કોટ ઇનવર્સ આને ઉલટાવી નાખવું પડે ફોર બાય થ્રી. અરે ભગવાન, સૂત્ર શું છે આપણું? ટેન ઇનવર્સ એક્સ અને ઈ જ એક્સ જો કોટ ઇનવર્સમાં આવે તો આ બે તો કોમ્બો પેક પાઈ બાય ટુમાં આવે. તમારું નિત્ય સમ છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ થશે. તો આવી રીતે તમારા દરેક ક્વેશ્ચન્સને સોલ્વ કરવાના છે અને ખાસ આજના જે પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કરેલા છે એમને એક નહીં બે નહીં ત્રણ ચાર વાર નિહાળજો અને ખાસ ખાસ પુનરાવર્તન ચેપ્ટર બેનું સતત કરતા રહેજો. ક્લિયર છે? તો જ્યારે મળીશું ત્યારે નવા લેક્ચરમાં કંઈક નવી વિગત અને નવી ચર્ચા કરીશું. તબ તક જય હિન્દ જય ભારત.